હવે એટીએમમાંથી 10,000 રૂપિયાનો થઈ શકશે ઉપાડ, તો કરંટ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે 1,00,000 રૂપિયા. આવતીકાલે હાર્દિક પટેલ કરશે ગુજરાતમાં એન્ટ્રી, રતનપુર બોર્ડર પર પોલીસનો ચાપતો બંદોબસ્ત, કાલે પાટીદારો કરશે સ્વાગત. પોરબંદરમાંથી નકલી ચલણી નોટો બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, 51 નોટ સાથે 3 શખ્સોની એલસીબીએ કરી ધરપકડ. નવસારીમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થીના ચહેરા પર ફેંકાયું એસિડ, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું કૃત્ય. ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓનો ધમધમાટ, 17-21 જાન્યુઆરી સુધી ચાલશે કાર્યક્રમ. અને વીટીવીના કેમ્પેઇન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ વડવાના ધારાસભ્ય વર્ષાબેન દોશીનું રિપોર્ટ કાર્ડ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જોહી. સૌથી પહેલા વાત નોટબંધીના 68 દિવસો બાદ હવે લોકોની મુશ્કેલી દૂર થઈ. એટીએમમાંથી હવે રોકડના ઉપાડની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. બચત ખાતેદારો હવે એટીએમમાંથી રોજના રૂપિયા 10,000નો ઉપાડ કરી શકશે, જે મર્યાદા પહેલા 4,500ની હતી. જો કે સપ્તાહમાં જે 24,000ની મર્યાદા હતી તેને યથાવત રાખવામાં આવી. બીજી તરફ ચાલુ ખાતેદારો માટે પણ રોકડ ઉપાડની મર્યાદા વધારવામાં આવી છે. ચાલુ ખાતેદારો હવે તેમના ખાતામાંથી રોજના 1,00,000 રૂપિયાનો ઉપાડ કરી શકશે, જે મર્યાદા પહેલા 50,000ની હતી. આરબીઆઈના આ નિર્ણય પર લોકોએ ખુશી વ્યક્ત કરી છે. ને હવે વાત કરી હાર્દિકની ગુજરાત વાપસી વિશે. પાસ કન્વીનર હાર્દિક પટેલે રાજસ્થાનના ઉદયપુરથી પત્રકાર પરિષદ સંબોધી. હાર્દિકે જણાવ્યું છે કે સરકાર છેલ્લા 15 મહિનાથી આંદોલનને તોડવાનો પ્રયાસ કરી રહી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું છે કે મને ગુજરાત સરકારે રાજસ્થાનમાં પણ હેરાન કર્યો. મને જે લોકો અહીં મળવા આવતા હતા તે લોકોના નામ સરકારે નોંધ્યા છે. મને ઉદયપુરના લોકોએ સહકાર આપ્યો છે, તેથી હું ઉદયપુરના લોકોનો આભાર માનું છું. હાર્દિકે વધુમાં એમ પણ કહ્યું છે કે જો રાજ્ય સરકાર મોટી સભા સંબોધવાની મંજૂરી આપશે તો જીએમડીસી ગ્રાઉન્ડમાં ફરી એક વખત સભા સંબોધીશ. મહત્વનું છે કે 17 જાન્યુઆરીએ હાર્દિક ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે. ગવર્નમેન્ટ અગર ઇસ તરહ સે મંજૂરી 10 દિન પહેલે દે દે તો દૂસરી બાર જીએમડીસી કર સકતે, ઉસમે કોઈ દોહરાય નહીં. વો બેખૂબી કર સકતે ક્યોંકિ સમાજ કે લિયે કર રહે હૈ. और ये इन सभी लोगों से मिलने का मतलब कोई पॉलिटिकली नहीं होता. अगर मान लो कि यहाँ पर कुछ अच्छा कार्य करना हो तो हर लोगों का साथ सहयोग चाहिए. अगर गुजरात के इस बड़े आंदोलन को सफलता के तौर पर ले जाना है तो राजस्थान के लोगों का सहयोग चाहिए. उसी प्रकार गुजरात के इस आंदोलन के अंदर हर प्रकार के लोगों के सहयोग मांग रहे, पॉलिटिकली सहयोग हम नहीं मांग रहे. આવતીકાલે પાસ કન્વીનર હાર્દિક પટેલની ગુજરાતમાં એન્ટ્રી થશે, જેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી. મહત્વનું છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલ 6 મહિના બાદ ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે તેમના આગમન પહેલા હાર્દિક પટેલે વીટીવી સાથે ખાસ વાતચીત કરી. ફરીથી એક પ્રકારની ક્રાંતિ કે જે સમાજ હિત માટે જ તૈયાર થાય. એ આજે યુવાનો જો તમે રાજ્યની અંદર કોઈ યુવાનો બોલતું નહોતું, પણ આજે દરેક એક યુવાન એવા વ્યક્તિઓ સામે લડી રહ્યો છે કે જે અવાજ ઉઠાવી શકે. મિનિસ્ટર હોય કોન્સ્ટેબલ સામે બોલતા માટે યુવા ડરતો હતો કે યા તો મિનિસ્ટર છે કોન્સ્ટેબલ. આજે કોઈ વ્યક્તિ ડેપ્યુટી સીએમને ફોન કરી કહી શકે છે સાહેબ અમારા ફિક્સ પેક પગારનું શું થયું. બસ આ જ અમારી લડાઈ હતી ને આ એ સફળતાપૂર્વક પહેલું પગથિયું અમે પાર કર્યું છે. હવે વાત છે અનામત સભા કરવા. નામ હાર્દિક પટેલ. જી હા, આ નામ પાટીદાર ઉપરાંત ઘરઘરમાં આજે જાણીતું થયું. પાટીદાર અનામત આંદોલનથી સરકાર સામે જંગે ચડેલા હાર્દિક પટેલનું ગુજરાતમાં પુનરાગમન થઈ રહ્યું છે, ત્યારે પહેલા કરતા વધુ તીખા તેવરમાં હાર્દિકનો સામનો સરકારને કરવો પડે તો નવાઈ નહીં. પહેલા જેલવાસ, પછી 6 મહિનાનો વનવાસ, હવે ગુજરાત ગમનની અંતિમ ઘડીઓ. અને આના વનવાસ બાદ હવે પાસ કન્વીનર હાર્દિક પટેલની ગુજરાતમાં આગમનની અંતિમ ઘડીઓ આવી પહોંચી છે. પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો લાગ્યા બાદ જેલવાસ અને ત્યારબાદ 6 મહિનાનો ગુજરાત બહારનો વનવાસ હવે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે પાટીદાર સમાજમાં હાર્દિક પટેલને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જે સાબિત કરે છે કે ફરી હાર્દિક પટેલ સરકાર માટે માથાનો દુખાવો બનીને આવી રહ્યો છે.
गुजरात में आगमन पहला उदयपुर थी हुंकार करता हार्दिके फरी एक वार सरकार सामे आंदोलन मामले लड़ी लेवानी हुंकार करी छे। 2017 માં એક સંકલ્પ છે કે એવા લોકો સામે લડીએ છે જેને જેને અમારી પ્રત્યાચાર કર્યો અને દમદાર લડવાના છે એમનાથી થાય એ કરી લે હિન્દુસ્તાનમાં કાનૂનની અંદર એવી જો હથકડી હોય કે જે અમારા હાથની અંદર સેટ થઈ જતી હોય તો એ લગાવી દે એમની રીતે કરી શકતા હોય જો હરણ પંડ્યાની જેમ હત્યા લોક આર્ડરની બહાર અમારી કરાવી તો પણ કોઈ વાંધો નહીં પણ લડવાનું છે તેમની સામે। હાર્દિકે હુંકાર ફેંકતા કહ્યું કે અનામત બાબતે સરકારની મેલી નીતિ છે પરંતુ વાત છે આંદોલનની तो फरीथी ए उत्साह ए जोम अने एज दमदार लड़त थी सरकार सामे लड़ीशू। तो राजद्रोह नो गुनो अने एमां पण गुजरात बहारनी सरहद एटले क्यांक ने क्यांक सरकार द्वारा तमाम प्रकारे दबावानो प्रयास अने सामाजिक रीते आंदोलन तोड़वानो प्रयास करवामां आव्यो हतो પણ જે પ્રમાણે હવે માનનીય નાયકે ન્યાયતંત્રના આદેશ અનુસાર 6 મહિના બાદ હવે ગુજરાતમાં જ્યારે પ્રવેશ કરી ગયા છે ત્યારે સમાજના હિત માટે જે બી બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે અને અમારો તો જે ધ્યેય છે જે સિદ્ધાંત છે જે પ્રાથમિકતા છે તે સમાજને ન્યાય અપાવવા માટેની છે અને એના માટેની જે પણ બનતા પ્રયાસો કરવા પડતા હશે એ સમાજને ન્યાય અપાવવા માટેના કરીશું। અમે ક્યારેય પણ રાજકીય મહત્વાકાંક્ષા સાથે આંદોલનની શરૂઆત નથી કરી આંદોલનની મહત્વાકાંક્ષા ફક્ત એટલી છે કે સમાજ પર જે અત્યાચાર થયો છે સમાજ પર જે અન્યાય થયો છે એની અંદર સફળતા મળે એની અંદર हिटलर साथे करता हार्दिक पटेले कह्युं के मोदी ने जोई लीधा हवे हिटलर ने न जोयानो कोई अफसोस नथी। જ્યારે ચાઇનાનો વિરોધ કરવા આવે ત્યારે કે આપણે દેશભક્તિની વાતો કરવાની છે અને જ્યારે પેટીએમની વાત આવી તો દેશભક્તિ ભૂલાઈ ગઈ એટલે ક્યાંક ને ક્યાંક દેશને વેચવાનું કામ થઈ રહ્યું છે। દેશમાં રાષ્ટ્રભક્ત કોણ અને દેશદ્રોહી કોણ એના સર્ટિફિકેટ ભાજપાની પીએચડી કરેલી સ્કૂલ આપી દે છે એટલે એ મને નથી સમજાતું કે દેશ કોનો છે દેશ એમનો છે કે અમારો। આજે એવું લાગી રહ્યું છે કે આભાર માનું છું એક જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનો કે અમને હિટલરને નહોતો જોયો અમે તાનાશાહી સત્તાને નથી જોઈ પણ આજે અમને આનંદ મળ્યો કે હિટલર કોણ હોય। માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં ઋતુઓ બદલાવાની સાથે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ હાર્દિક પટેલે જોઈ લીધું છે। હવે રૂપાણી સરકાર સામે હાર્દિક એન્ડ ટીમ અનામત મામલે કેવી રણનીતિ ઘડીને લડત આપે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ। વાત કરી આગળ તો હાર્દિક પટેલના આગમનને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને જણાવ્યું છે કે રાજકીય રીતે કોંગ્રેસનું જ કાવતરું છે, વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસનું આયોજન છે અને કોંગ્રેસ આવી જાહેર સભામાં પાછલા બારણે એન્ટ્રી કરે છે। જો કે તેમણે આંગળી ચિંતા જણાવી છે કે કોંગ્રેસ ગમે તેટલા હવાથીયા મારે પણ ગુજરાતની જનતા ભાજપને જ મત આપશે। 2017 ની ચૂંટણી માટે કાવાદાવા જ્ઞાતિ જાતિ બધા જ લોકો હવે ઓળખી રહ્યા છે, કોણ કેવી રમતો કરે છે એ પણ ખબર પડે છે। ગુજરાતની જનતા છાણી જનતા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય નરેન્દ્રભાઈ આનંદીબેન વિજયભાઈના નેતૃત્વમાં જે પ્રકારે લોકોની સેવા સુખાકારી ના કાર્યો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના વિકાસના કાર્યો થઈ રહ્યા છે, આ ખૂચે છે। ગુજરાતના વિરોધીઓ એ ગુજરાતને નુકસાન કરવા માટેની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, પણ ગુજરાતની જનતા છાણી છે અને કોંગ્રેસ બધા જ આ કાર્યક્રમોની અંદર પાછલા માણેથી સીધી લડાઈ લડી શકે એમ નથી। એટલે કોંગ્રેસ પડદા પાછળની રમતો કરે છે, પણ ગુજરાતની જનતાએ 95 નો પતંગ કાપી નાખ્યો છે અને આવનારા 2017-19 પણ કાપવા માટે તૈયાર છે। તો હાર્દિક પટેલની ગુજરાતમાં આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તેમના માતા પિતા વીટીવી સાથે ખાસ વાતચીત કરી તેમણે જણાવ્યું હતું કે મારો દીકરો સમાજને સોંપી દીધો છે અને જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી હાર્દિક લડાઈ લડશે। મારો અહીં જે ભેટ સોગાદો આવ્યો એ તમે લઈ જાઓ કે અને હું ઘેર નથી આવવાનો, અત્યારે 7 તારીખે આવે તો એ અહીં ઘરે નથી આવવાનો, અમારી ભાઈની બેબીના લગ્ન છે બીજા મહિનામાં બીજી ત્રીજી તારીખ ત્યારે આવવાનો હોય એટલે ત્યાં સુધી તે ઘરે આવવાનો છે એટલે ભેટ સોગાદો અમે બધી લઈ આવ્યા અને મારો દીકરો સમાજ માટે લડે છે એટલે હવે દીકરાને મેં તો સમાજને સોંપી દીધો એટલે મારે હવે દીકરો ઘરે આવવાની કોઈ મને ઓલી નથી। સમાજને અનામત માટે લડત છે એ અનામત પૂરી નહીં થાય ત્યાં સુધી મારા કે મારા હું તમારો દીકરો નથી રહ્યો એ માની લેજો, હવે તમારે મારી આશા નહીં રાખો ને એટલે અમે એની આશા છોડી જ દીધી કે ભાઈ અમારો દીકરો સારું કામ કરે છે ને કોઈ ખરાબ કામ તો કરતો નથી। પાસ કન્વીનર હાર્દિક પટેલ 6 મહિના ગુજરાત બહાર રહ્યા બાદ ફરી એક વખત ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના આગમનને લઈને પાટીદાર સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
हार्दिक ना स्वागत ने लेने के भी तैयारियों करवामां आवी छे माटे जुओ अमारी आ खास रजूआत। राजद्रोह ना केस में 6 मास नी सजा काप्या बाद हार्दिक पटेल ने गुजरात हाईकोर्टे गुजरात बाहर रहेवानो आदेश कर्यो हतो, जेना भागरूपे हार्दिके 6 महीना जेटलो समय राजस्थान ना उदयपुर में काढ्यो हतो। 6 मास नी मुद्दत पूरी थता तेओ 17 जान्युआरी ना रोज गुजरात में प्रवेश करशे, ज्यां रतनपुर बॉर्डर पर पाटीदार समाज द्वारा तेमनु भव्य स्वागत करवामां आवशे। हार्दिक भाई 6 महीना वनवास भोगवीने जयरे गुजरात नी धरती उपर आवी रह्या छे त्यारे तमाम गुजरात नी पाटीदार नी माताओ बहनों एमनु उमड़काभेर स्वागत करवा जई रह्या छे, अने एना ज भाग रूपे घणी बधी माताओ बहनों ने जागृत करवा माटे अने अमे लोको ए जे गामे गाम 15 दिवस थी सभाओ लईए छे, एटले आशा छे के हार्दिक भाई ना स्वागत मां घणी संख्या मां माताओ बहनों उमटी पड़शे अने हार्दिक भाई ने आशीर्वाद आपशे। हार्दिक ना स्वागत ने लईने साबरकांठा ना हिम्मतनगर मां ठेर ठेर पोस्टरो लगावी देवाया छे, साथे ज मोटा प्रमाण नी कारो ने पण पोस्टर थी सजावी देवाई छे अने पाटीदार ना स्लोगन नो जेवा के गबर इज बेक, गुजरात मां आवीश अनामत अपावीश जेवा स्लोगनो लखी देवामां आव्या छे अने सभानी तैयारीओ शुरू करी देवामां आवी छे। हिम्मतनगर ना सहकारी जैन पासे आवेल पाटीदार समाज नी वाड़ी मां सभा माटे नी तंत्र पासे मंजूरी मांगवामां आवी छे, परंतु तंत्र द्वारा हाल सुधी मंजूरी आपवामां नथी आवी, तेम छतां पाटीदारो द्वारा आ सभाने मंजूरी मळे के न मळे सभानुं आयोजन करवामां आवशे तेवुं धारासभ्य નલિન કોટડિયાએ જણાવ્યું છે। 10 વાગે રતનપુર બોર્ડર એમનું સ્વાગત કરવા માટે લગભગ 5000 ગાડીઓ ઉપરાંત મોટી સંખ્યામાં મોટરસાયકલ સહિતના વાહનો એમનું સ્વાગત કરશે અને 2 વાગે સભા સ્થળે રેલી સ્વરૂપે પહોંચશે, ત્યારે લગભગ 1,00,000 સંખ્યા ઉપર પણ માણસો આ રેલીમાં ઉપસ્થિત હશે। હિંમતનગર શહેર અને આસપાસના તમામ વિસ્તારોમાં પણ જ્યારે એક લગ્નની સિઝન હોય, માહોલ હોય, મોટો પ્રસંગ હોય, એ રીતે લોકો તૈયારી કરી રહ્યા છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંના બધા જ આયોજકોને, પાસના બધા જ કન્વીનરોને। પાટીદાર આંદોલનના પ્રણેતા એવા હાર્દિક પટેલ 6 મહિનાના વનવાસ ભોગવ્યા બાદ ફરી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે તેમને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદાર સમાજની જે વાડી છે ત્યાંની તંત્ર પાસે એક સભા સંબોધવા માટે મંજૂરી માંગવામાં આવી છે। હાલ સુધી કોઈ પણ જાતની મંજૂરી મળી નથી, પરંતુ તેમ છતાં પાટીદાર યુવકો, પાટીદાર કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી આ સભા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન મહેશની સાથે તસ્લીમ સુથાર, VTV સાબરકાંઠા। તો હાર્દિકના સ્વાગતને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। 5 DYSP, 6 PI, 31 CSI, 350 જેટલા પોલીસ જવાનો, 50 SRPના જવાનો અને 200 જેટલા હોમગાર્ડ્સના જવાનો, મળી કુલ 700 કરતા પણ વધારે પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો। મહિના પૂરા થતા તે ઉદયપુરથી બાય રોડે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે રાત્રે રતનપુર બોટારેથી બાય રોડે આવનાર હોય તેના અનુસંધાને અરવલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શામળાજી પોલીસ સ્ટેશનમાં કુલ 500 પોલીસ તેમજ 200 હોમગાર્ડ સાથે 700 માણસો અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે ચાપતો બંદોબસ્ત રાખવામાં આવેલો, જે અનુસંધાને આજ રોજ રિહર્સલ કરવામાં આવેલ અને આવતીકાલે સવારથી બંદોબસ્ત રાખવામાં આવશે। નેતા હાર્દિક પટેલ 6 મહિનાના વનવાસ ભોગવ્યા બાદ ગુજરાતમાં ફરી આવી રહ્યા છે। રાજસ્થાન અને ગુજરાતની આ જે સીમા છે ત્યાંથી હાર્દિક પટેલ કાલે સવારે પ્રવેશ કરવાના છે, જેમને આવકારવા માટે, તેમના સ્વાગત માટે હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો, કાર્યકર્તા અને પાસના આગેવાનો હાજર રહેવાના છે, જેના કારણે અરવલ્લી પોલીસ દ્વારા 700 કરતા પણ વધારે પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કેમેરામેન મહેશની સાથે તસ્લીમ સુથાર, VTV અરવલ્લી। અંકલાવના ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી આપતા રાજકીય વર્તુળોમાં સનસનાટી ફેલાઈ જવા પામી। ઉત્તરાયણના દિવસે ધારાસભ્ય અમિતભાઈ ચાવડા ગાંધીનગર સ્થિત સેક્ટર 7માં રહેતા સંબંધીને ત્યાં કોઈ કારણસર ગયા હતા, તે દરમિયાન તેમના મોબાઈલ નંબર પર ઓસ્ટ્રેલિયાથી રવિ પૂજારા નામના કુખ્યાત ગેંગસ્ટરના નામથી ધમકી મળી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ રાજકીય નિવેદનો આપીશ કે પછી બોરસદ ફાયરિંગ પ્રકરણમાં ભાગ ભજવ્યો તો જાનથી મારી નાખવામાં આવશે। તો રાજકીય નિવેદનો તેમજ બોરસદ ફાયરિંગ પ્રકરણથી દૂર રહેવા માટે જણાવ્યું છે। ધમકીની તપાસ માટે પોલીસમાં FIR કરવામાં આવી છે, પોલીસ એની તપાસ કરશે,
खरेखर रवि पुजारी ना नामना गैंगस्टर तरफ थी आपवामां आवी छे के अहींया स्थानिक कोई ना तरफ थी आपवामां आवी छे एनी ऊंडी तपास पोलीसे करवानी बाहेदरी आपी छे। अमे प्रजा वच्चे रहेनारा लोको छीए, प्रजा ज अमारी ताकत छे ने प्रजा ज अमारा संरक्षण पर छे, त्यारे पोलीस प्रोटेक्शन नी हाल पूरती कोई विचारणा नथी। धारासभ્ય બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ફરિયાદ પોલીસે 0 એફઆઈઆરથી નોંધી, ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં એફઆઈઆર ટ્રાન્સફર કરી, હવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથક સમગ્ર મામલે તપાસ હાથ ધરશે। ગાંધીનગર ખાતે પોતાની બહેનના ઘરે મળવા ગયેલ હતા ત્યારે તેઓના મોબાઈલ નંબર 9875531187 ઉપર फोन आवेलो सांजना 5:00 वागे, जेमा सामे व्यक्ति छे बोलनारे पोतानु नाम रवि पुजारी बोलू छु अने तेओने जानती मारी नाखवानी धमकी आपेल छे। भारत एक एवो देश छे ज्यां एक तरफ विवेकानंद नारी ना पूजन नी वात करी गया तो बीजी तरफ वासना ना वरुओ एवा कहेवाता प्रेमीओ नारी पर एसिड फेंकवानुं काम करे छे। दक्षिण गुजरात ना नवसारी मा एक तरफी प्रेमा पागल कहवाता प्रेमी है तेनी प्रेमिका न बननार युक्ति पर एसिड फेंकवा जेवु घृणास्पद पगलू भर्यो। भारत मा जन्म लेती नारियो माटे दुखनी वात ए छे के जे देशना धर्म ग्रंथों मा नारियो नु पूजन करवानी वात करी छे तेज देश मा तेमने पीड़ा अपाय छे। नवसारी में इंजीनियरिंग नो अभ्यास करती एक युवती जयरे बस स्टेशन पर हती त्यारे एक युवके तेना पर एसिड फेंक्यु हतु। चिखली थी नवसारी नी अग्रवाल कॉलेज में अभ्यास माटे आवती आ विद्यार्थिनी पर एक तरफी प्रेम करनार कहवाता प्रेमी शाहनवाज खलीफा नामना युवके एसिड फेंक्यु हतु। आज रोज सवारे आश्रे 8:45 कलाके नवसारी बस स्टेशन नी बहार रिक्शा में बैठेली एक छोकरी नाम शीतलबेन नरेश भाई ढोड़िया पटेल उम्र वर्ष 23 रहे छताड़िया कणभाई मंदिर फड़िया नी बाजू मा नावनी उपर एक छोकरो नामे शाहनवाज सैयद खलीफा उर्फे शाहू उम्र वर्ष 24 रहे खुड़वेल नावे कोई जलद प्रवाही एना चेहरा उपर नाखी कोई पण कारणोसर एने इजा पहोंचाड़ेल छे। एक तरफी प्रेम मा पागल बनेला युवक नी पोलीसे धरपकड़ करी कायदेसर नी कार्यवाही हाथ धरी छे। आ घटना बाद सामाजिक न्याय अने अधिकारिकता मंत्री आत्माराम परमार अने वन मंत्री मंगूभाई पटेले पीड़िता ने मळी तेने साथ आपवानी वात करी हती। मीडिया साथेनी वातचीत मां मंत्री आत्माराम परमारे खात्री आपी हती के सरकार आरोपी ने कड़क सजा करावशे। गंभीरतानो पण कोई विषय नथी, पण जे बनाव बने छे ए समग्र मानव जातने माटे शरमजनक छे, ने ते पण एक महिलानी साथे आ रीतना बनावो बने ए न बनवा जोईए। गवर्नमेंट हरकत में आवी गई छे, पोलीस डिपार्टमेंट हरकत में आवी गयु छे, अने एमा एने कड़क में कड़क सजा थाय एवा सरकारना प्रयत्नो रहेशे। एक तरफ दिल्ली नी 500 दीकरीओ साथे बलात्कार करनार सीरियल रेपिस्ट पकड़ाय छे तो बीजी तरफ नवसारी में एक तरफी प्रेम करनार कहवातो प्रेमी एक दीकरी पर एसिड फेंके छे। आम भारत में दिल्ली जेवी मेट्रो सिटी होय के नवसारी जेवू स्मॉल टाउन बधे ज वासनाना वरुओ बेफाम बनी रहा छे। दिल्ली में पकड़ायेल सीरियल रेपिस्ट छेल्ला 12 वर्ष थी आ घृणास्पद कृत्य आचरतो हतो, त्यारे मात्र एक ज वार तेने जेल नी सजा मळी छे। आथी डर ए छे के राज्य सरकार ना मंत्रीओ कड़क कार्यवाही नी वात करे छे पण दाखलो बेसे तेवी कार्यवाही क्यारेय थती नथी। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। ને હવે આગળ જોઈએ ખોડલધામમાં મહોત્સવને લઈને થતી તૈયારીઓ। રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે તારીખ 17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી સુધી ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ખોડલધામને અનેક વિધ પ્રવૃત્તિઓ અને મહાન કાર્યોની ધરી સમાન તેમજ લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્ર બિંદુ મનાય છે। આ દિવ્ય અવસર સંપન્ન થવાની સાથે સાથે 3 વિશ્વ વિક્રમ સ્થપાશે। 40 કિલોમીટરની શોભાયાત્રા, 1808 યજ્ઞ કુંડ અને એક સમાજના લોકો યજ્ઞ કરશે જે વિશ્વ વિક્રમ હશે। અમારી
लगभग 27 कमिटी छे, કમિટીમાં બધા અત્યારે કોઈ હાજર નથી, બધા કમિટીના પોતપોતાના કામ કરી રહ્યા છે। ખાસ કરીને અત્યારે મુખ્ય સ્વયંસેવકની આજ મીટિંગ હતી, 15,000 જેટલા સ્વયંસેવકો અહીંયા હાજર થઈ ગયા છે અને એના માટે રસોડું પણ આજે ચાલુ કરી દેવામાં આવ્યું છે। આખા સૌરાષ્ટ્રમાંથી ખૂણે ખૂણેથી 21 મૂર્તિઓ જે અહીંયા પધરાવવાની છે એ શોભાયાત્રાના ભાગરૂપે અહીંયા પહોંચી પડશે। હું વાત કરું રાજકોટની, તો રાજકોટમાં શોભાયાત્રાનો માહોલ ખૂબ જ મોટો છે, એટલે અત્યારે ગણતરી અમારી એવી છે કે લગભગ 40 કિલોમીટરની આ શોભાયાત્રા એક સાથે હશે અને એ પણ પોતાનો એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। ખોડલધામ ખાતે આગામી 21 જાન્યુઆરીના રોજ સંપન્ન થનાર આ દિવ્ય અવસરને સામાન્ય લેવા પટેલો ભક્તિ દ્વારા એકતાની શક્તિ ઉભી કરવાનો અવસર પણ માને છે। આમ સૌરાષ્ટ્રની ધરતી પર ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તિમય માહોલ જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ઝાલાવાડના મુખ્ય કેન્દ્ર સમા વઢવાણ વિધાનસભાની બેઠકના ધારાસભ્ય ભાજપના વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, જે જૈન મૂર્તિ પૂજક સમાજથી આવતા વર્ષાબેન દોશીએ છેલ્લી બે ટર્મથી વઢવાણ વિધાનસભા બેઠક ઉપરથી વિજેતા બને છે। શું છે વર્ષાબેનના ધારાસભ્ય તરીકેના કામના લેખાજોખા તપાસીએ વીટીવી અભિયાન એમએલએના રિપોર્ટ કાર્ડમાં। વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, વઢવાણ વિધાનસભા મતક્ષેત્ર, ભાજપ, 58 વર્ષ, પીટીસી બીએ, શિક્ષણ, સામાજિક સેવા અને રાજકારણ। વિધાનસભા 2012 ની ચૂંટણીમાં વર્ષાબેન દોશીને પ્રાપ્ત મતોની સંખ્યા 83,049। કોંગ્રેસ પ્રતિસ્પર્ધી હિમાંશુ ચિમનલાલ વ્યાસને પ્રાપ્ત મતોની સંખ્યા 65,491। વર્ષ 2012માં વર્ષાબેન દોશીનો 17,598 મતોથી થયો હતો વિજય। વર્ષ 2007 કરતા વર્ષ 2012માં વર્ષાબેન દોશીની કુલ મિલકતમાં 99,00,000નો વધારો નોંધાયો હતો। વ્યવસાય શિક્ષક પ્રિન્સિપાલ વર્ષાબેનની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં 464% વધારો નોંધાયો છે। સામાન્ય રીતે શિક્ષક પ્રિન્સિપાલનો માસિક પગાર 1,00,000ની અંદર હોવા છતાં વર્ષાબેનની મિલકતમાં 464% વધારો થયો છે। છેલ્લા 5 વર્ષમાં વર્ષાબેનની મિલકતમાં કેટલો વધારો થયો તેની એનડીઆર રિપોર્ટ પ્રમાણે આ છે વિગત। વર્ષ 2007માં કુલ 21.45 લાખ રૂપિયાની માલ મિલકત હતી। વર્ષ 2012માં કુલ 1.20 કરોડની માલ મિલકત નોંધાઈ હતી। વર્ષ 2007થી વર્ષ 2012ના 5 વર્ષ દરમિયાન વર્ષાબેનની મિલકતમાં કુલ 464% વધારો થયો છે। વર્ષાબેને વર્ષ 2012માં ચૂંટણી લડવા માટે કુલ રૂપિયા 8.92 લાખનો ખર્ચ કરેલ છે। વર્ષ 2012માં વર્ષાબેન માટે ચૂંટણી જીતવી પડકાર હતી, પણ નરેન્દ્ર મોદી લહેરના કારણે તેમને ચૂંટણી જીતવામાં વાંધો ન આવ્યો। 2012માં વર્ષાબેન તેમના કોંગ્રેસ પ્રતિસ્પર્ધી હિમાંશુ વ્યાસ સામે 17,598 મતેથી જીત્યા હતા। વર્ષ 2012ની વઢવાણ વિધાનસભા બેઠક ઉપર વર્ષાબેનની જીત પાછળ ચૂંટણી વચનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। વર્ષા દોશીએ શું આપ્યા હતા ચૂંટણી વચનો? વિસ્તારના લોકોને નિયમિત અને શુદ્ધ પાણી મળશે, મતક્ષેત્રના વિસ્તારને મળશે પાણી, રોડ, ગટરની પ્રાથમિક સુવિધા, ગ્રામીણ કક્ષાએ શિક્ષણનું સ્તર ઊંચું લાવશે, ગામોમાં પાકા રસ્તા સહિત 24 કલાક વીજળી પ્રાપ્ત મળશે, સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ અને એરપોર્ટ જેવી સુવિધા પ્રાપ્ત થશે, ખેડૂતોને સિંચાઈ અને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે। પોતાના ચૂંટણી વચનો વર્ષાબેન કેવી રીતે પૂરા કર્યા સાંભળે વર્ષાબેનને જ। રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એમાં 20% ધારાસભ્યને લોકફાળો આપવામાં આવે છે। એ લોકફાળો મેં ગત મારી ગ્રાન્ટમાંથી પણ આપેલો છે અને આ ગ્રાન્ટમાંથી આપેલો છે। અંદાજે 5 કરોડથી ઉપરના રસ્તાઓ
આ ધારાસભ્યના સહયોગથી બનશે. ઘઉં ઉત્પાદન કરતા હતા, આજે મને કેટલો આનંદ થાય છે કે ત્યાં 3000 મણ ઘઉં આ વખતે પેદા થયા છે. એટલે ત્યાં પશુપાલકો પણ છે અને વ્યવસાયમાં ખેડૂતો છે, એ બંનેને કોઈ દિવસ આ સમૃદ્ધિ એમના જીવનમાં આવશે એવી ખબર નથી. પરંતુ નર્મદાના નીર પહોંચાડતા આ બંને જ બધા લોકોને એક નવું જીવન મળ્યું છે. મારી ત્યાં પ્રાથમિક શાળા છે. વઢવાણ વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય વર્ષાબહેન દોશીના આ હતા વિકાસ દાવા, પણ આ દાવાની સચ્ચાઈ શું છે જાણીએ સ્થાનિક નાગરિકો પાસેથી. જે વઢવાણ સુરેન્દ્રનગર ની અને ગ્રામ્ય વિસ્તારની જનતા જે પીવાના પાણીના પ્રશ્નોથી જે હેરાનગતિ થાય છે, કે જે આજના દિવસે ધોળીધજા ડેમમાં પુષ્કળ પાણી હોવા છતાં માત્ર 4 દિવસે 5 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે, અને એ પણ પાણીની પાઇપલાઇનો ખૂબ જરી પુરાણી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષથી હોવા છતાં સુરેન્દ્રનગર અને વઢવાણના વસ્તીમાં વધારો થયા હોવા છતાં પણ કોઈ પણ ડેવલપમેન્ટની જે પીવાના પાણીની જે પ્રાથમિક સુવિધા કહેવાય, આ પ્રાથમિક સુવિધાથી પણ બંને શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને વંચિત રાખવામાં આવે છે. સ્થાનિક નાગરિકોની માંગ તો પ્રાથમિક સુવિધા મેળવવાની છે. વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં હજી અનેક વિકાસ કાર્યો કરવાના બાકી છે તેવો મત સ્થાનિકોનો છે. વઢવાણ તાલુકાના ગામ કારિયાણી વર્ષાબહેને દત્તક લીધું છે. આ ગામની પરિસ્થિતિ કેવી છે તે પણ જાણીએ સ્થાનિકો પાસેથી. વર્ષાબહેન દોશી વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય, ગામ દત્તક લીધું, સરપંચ શ્રીને કામ કરવા દીધું, સરપંચ શ્રીએ કામ કર્યું, પણ જે કમિટીના માણસો નિવાસે એ લોકો કોઈ સરપંચનો ઉપજવા દેતા નથી. હાલ શું શું સમસ્યા છે? સમસ્યા આ ગંદકી રહી, ગામમાં મોટર ખોટવાની, સરપંચને કહેતા નથી, સરપંચ કહેવા જાય તે લોકો કોઈ જવાબ દેતા નથી. વર્ષાબેન ધારાસભ્ય તરીકે તેમની ગ્રાન્ટનો ઉપયોગ તપાસીએ તો તેમણે એક જ હેતુ માટે વધુ ગ્રાન્ટ વાપરી છે. વર્ષ 2013 કુલ ગ્રાન્ટ 51.55 લાખ, કુલ ગ્રાન્ટ વપરાયેલ ગ્રાન્ટ 49.38 લાખ, વપરાયેલ ગ્રાન્ટ કામની વિગત, તળાવો ઊંડા કરવા, સ્ટ્રીટ લાઇટ, સીસી રોડ. વર્ષ 2014 કુલ ગ્રાન્ટ 50 લાખ, કુલ ગ્રાન્ટ વપરાયેલ ગ્રાન્ટ 50 લાખ, વપરાયેલ ગ્રાન્ટ કામની વિગત, તમામ ગ્રાન્ટ સીસી રોડના નિર્માણ માટે. વર્ષ 2015 કુલ ગ્રાન્ટ 1 કરોડ, કુલ ગ્રાન્ટ વપરાયેલ ગ્રાન્ટ 94.9 લાખ, વપરાયેલ ગ્રાન્ટ કામની વિગત, તમામ ગ્રાન્ટ સીસી રોડના નિર્માણ માટે. વર્ષ 2016 કુલ ગ્રાન્ટ 1 કરોડ, કુલ ગ્રાન્ટ 98.54 લાખ, વપરાયેલ ગ્રાન્ટ કામની વિગત, પાણીના નાળા, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ અને સીસી રોડ. વર્ષાબહેન દોશીએ ધારાસભ્ય તરીકે પોતાની ગ્રાન્ટનો લગભગ પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, પણ મત વિસ્તારના પ્રાણ સમા પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવી શક્યા નથી. સુરેન્દ્રનગરથી વિરેન ડાંગરેચા સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.